આજે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાની સાહેબે સાલ 2017-18 નું રૂપિયા 2519 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ પૈસા ક્યાં ક્યાં વપરાશે, નગરપાલિકામાં તેમજ આ પૈસા કેવી રીતે આવશે તેની વિગતો આજે પત્રકાર પરિષદમાં પત્રકારોને વિસ્તૃત જાણકારી કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી હતી. અહેવાલ લલિત વ્યાસ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2017-18 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં લોકોને સારી સુવિધાઓ મળે, લોકો સુધી રાજકોટ મહાનગરપાલિકાના તમામ સર્વિસીસ ઝડપી મળી શકે અને બહુ સંવેદનશીલ રીતે લોકોના તમામ બાબતોના ધ્યાનમાં લઈ આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર જે છે એ રાજકોટ મહાનગરપાલિકા ઘણી બધી બાબતમાં રિફોર્મ્સ કરી રહ્યા છે. એમાં એક રિફોર્મ્સ જે છે એ છે આપણી ફાઇનાન્સિંગ રિફોર્મ્સ, અને ફાઇનાન્સિંગ રિફોર્મ્સના અંતર્ગત આપણી જે પીપીપી પ્રોજેક્ટ્સ હોય છે, એ પીપીપી પ્રોજેક્ટ્સના જેમાંથી આવક આપણને મળવાના હોય એવા પ્રોજેક્ટ્સને અંતર્ગત આપણે મ્યુનિસિપલ બોન્ડ હેઠળ લઈ જઈ શકીશું. એના માટે આપણે 100 કરોડ રૂપિયાનું જોગવાઈ રાખવામાં આવ્યું છે. મ્યુનિસિપલ ફંડ દ્વારા આપણા જે ક્રેડિટ રેટિંગ સિસ્ટમ છે એ ક્રેડિટ રેટિંગ રાજકોટ મહાનગરપાલિકાનું મજબૂત થશે, ટ્રાન્સપેરન્સી, એકાઉન્ટેબિલિટી અને ફાઇનાન્સિંગ એ આપણને મળી રહે એના હેતુથી 100 કરોડ રૂપિયાનું મ્યુનિસિપલ બોન્ડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. પાણીની વ્યવસ્થા માટે આજી જે સોની યોજના અંતર્ગત 300 કરોડ રૂપિયાનું રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે. એના સાથે સાથે જે 300 કરોડ રૂપિયાથી જે પાણી આવશે એ પાણીને લેવા માટે અને એના સિસ્ટમ અપગ્રેડેશન માટે 10 કરોડનું જોગવાઈ કરવામાં આવ્યું છે. તમામ જે જૂના પાઇપલાઇન છે, હેડવર્ક છે, એને બદલવા માટે લગભગ 40 કરોડનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. કોઠારિયા બાબડી વિસ્તારના વોટર સપ્લાય સિસ્ટમ માટે 105 કરોડનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. અને સ્કાડા સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન થાય, પાણીનું ખરેખર બલ્ક વોટર, રો વોટર અને ફિલ્ટર્ડ વોટર એનું જે મૂવમેન્ટ છે એનું મૂવમેન્ટના ઉપર કંટ્રોલ અને મોનિટરિંગ માટે આ વખતે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવ્યું છે. ન્યારી એક જે ડેમ છે એ ડેમનું ક્ષમતાવર્ધન થકી આપણને આ વખતે લાભ મળે એના માટે પણ અત્યારે પ્રયત્ન કરવામાં આવ્યું છે. જે એક્સપ્રેસ ફીડર લાઇન્સ છે એ એક્સપ્રેસ ફીડર લાઇન્સનું કામ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. આ બજેટમાં ESR અને GSR માટે પણ ખાસ કરીને 30 કરોડનું જોગવાઈ કરવામાં આવ્યું છે. વેસ્ટ ઝોનમાં 24 લાખ પાણી મળી રહે એના માટે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે એક કરાર કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત 300 કરોડનું આપણને સહાય મળવાના છે. એના સાથે સાથે ચંદ્રેશનગર ખાતે અત્યારે 24x7 વોટર સપ્લાય માટે એક પાયલટ પ્રોજેક્ટ અત્યારે આગળના તબક્કે છે અને ટૂંક સમયમાં એ કાર્યરત થઈ જશે. એટલે એક તરીકે આપણે 24x7 વોટર સપ્લાય સિસ્ટમ માટે જ્યારે આપણે સજ્જ થઈએ છીએ ત્યારે લોકો આપણને સહકાર આપે એવું આપણે આમાં પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થિનીઓના કન્યા કેળવણીમાં વધારો થાય અને વિદ્યાર્થિનીઓ વધારે આપણા શિક્ષણ વ્યવસ્થામાં સ્થાયીકરણ થાય અને પોતે પગભર થાય, કોન્ફિડન્ટ થાય એના માટે એક આ જે યોજના મૂકવામાં આવ્યું છે. એમાં દરેક વિદ્યાર્થીની અગર 75% અટેન્ડન્સ થાય દર વર્ષમાં તો એને 360 રૂપિયાનું જોગવાઈ કરવામાં આવ્યું છે. એના સાથે સાથે એમને 1000 રૂપિયા એ અગર મેચિંગ અને એના ઉપરાંતનું જે પૈસા છે એ 1000 રૂપિયા આપવામાં આવે તો એના માટે 14 વર્ષ સુધી અગર કોઈ પૈસા આપે તો 1000 રૂપિયાના પ્રમાણે 1,68,000 રૂપિયા થાય છે અને એના 3 ગણા રકમ મળી શકે. એટલે આ યોજના થકી તમામ જે આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણવા આવતા તમામ દીકરીઓને 10 વર્ષ સુધીના તમામ દીકરીઓને આ યોજના જે લગભગ 10,000 જેવા દીકરીઓ છે એ 10,000 જેવા દીકરીઓને લાભ થશે. એ દીકરીઓના શિક્ષણ, એ દીકરીઓના પગભર થવા માટે અને એ દીકરીઓના ફાઇનાન્શિયલ જે નોલેજ એ લિટરેસી વધવા માટે બચતનું ખ્યાલ આવવા માટે આ યોજના મૂકવામાં આવ્યું છે.